તો ગુડ ઇવનિંગ એવરીવન, સ્વાગત છે તમારા બધાનું. થોડાક પ્રોબ્લેમ પછી ફાઇનલી આપણી લાઇટ આવી ગઈ છે, એન્ડ આઈ હોપ કે તમે બધા લાઈવ અત્યારે હશો. વેટ આટલી કરી છે તો થોડી વેટ ઓર સહી, થોડો લાઇટનો ઇશ્યુ હતો એટલે આપણે વેટ કરવી પડી સાહેબ, બટ ફાઇનલી અત્યારે આપણે લાઈવ થઈ ગયા છીએ. અને આઈ હોપ તમે બધા અત્યારે મને સાંભળી રહ્યા છો. એન્ડ ધ ટોપિક આજનો બહુ સરસ છે સર, આજનો ટોપિક બહુ સરસ છે. મને એવું લાગે છે કે આ ટોપિકને જરૂર છે આપણે બધાને, એટલા માટે કે જ્યાં સુધી આપણે ખુદને નહીં સમજીએ ત્યાં સુધી સાહેબ આ ટોપિક છે ને એ તમને ને મારી મેન્ટાલિટીને સિંક્રોનાઇઝ એટલે કે સાવ નાની કરી દેશે સાહેબ, રાઈટ? તો આજનો ટોપિક મારી દ્રષ્ટિએ બહુ 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 ઇમ્પોર્ટન્સ છે, એટીટ્યુડ ફોર જીપીએસસી. સો સી, અહીંયા એક શબ્દ મેં લખ્યો છે સાહેબ, એટીટ્યુડ ફોર જીપીએસસી. કેમ મેં જીપીએસસી લખ્યું અહીંયા? કેમ મેં બિન સચિવાલય ન લખ્યું? કેમ મેં કોઈ બીજી વસ્તુ ન લખી સાહેબ? કેમ મેં કંઈ ન થયું? એનું રીઝન શું છે સાહેબ? રીઝન એનું એ છે કે આજે ગુજરાતનો કોઈ પણ છોકરો કે છોકરી હોય સાહેબ, એના માઇન્ડમાં એક શબ્દ એટલો સરસ બેસી ગયો છે જીપીએસસી, પરંતુ એ શબ્દની સાથે બીજું ઘણું બધું એવું બેસી ગયું છે કે જેના કારણે આજે એ જે પ્રોગ્રેસ કરવા માંગે છે પ્રોગ્રેસ નથી થતી સાહેબ. આજે પ્રશ્ન ત્યાં આવીને અટક્યો છે કે લોકો એ વિચારી રહ્યા છે કે સર હવે ફટાફટ કોઈ એક જોબ મળી જાય સાહેબ, આવું શું કામ થાય છે? ગુડ ઇવનિંગ એવરીવન, બધાને લાઈટ આવી ગઈ છે, યસ. તો આજે મારે થોડીક વાતો એવી કરવી છે જે વાત કદાચ તમને કડવી લાગે સ્વીકારતા, પણ હું ખાતરી આપું છું કે તમને મજા બી આવશે સાહેબ, રાઈટ? તો લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ્સ ના માઇન્ડ બ્લોઇંગ પ્લેટફોર્મ પર હું દીક્ષિત તેરાયા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું સાહેબ. આ મારો બાયો છે. તો અનએકેડમીની એપ્લિકેશન ઉપર સાહેબ તમે મારા નામ ઉપરથી તમે પ્લસ કોર્સ ખરીદી શકો છો, જેમાં 1-24 મહિના તમને બતાવશે. બટ ડોન્ટ ફોરગેટ ટુ યુઝ માય કોડ, મારો કોડ યુઝ કરવાનો ભૂલતા નહીં. મારો કોડ છે સાહેબ લાઈવ ડીટી, અને લાઈવ ડીટી કોડ યુઝ કરશો 10% તમને ડિસ્કાઉન્ટ મળશે સાહેબ. તો ચલો સાહેબ, ઘણી બધી વાતો કરવાની છે સાહેબ. પહેલો પ્રશ્ન તમને મને આ થવો જોઈએ સાહેબ, શું છે આ એટીટ્યુડ સર? વોટ ઇઝ ધીસ? કેમ કે આ એટીટ્યુડને લઈને છે ને, હેલો અમિતભાઈ, અમિત ત્રિકમાણી, માય વેરી ગુડ નિયર એન્ડ ડિયર ફ્રેન્ડ અમિતભાઈ, કેમ છો? સ્વાગત છે અમિતભાઈ તમારું અમારા લેક્ચરમાં. અમિતભાઈ એક ફેસબુક ડિજિટલ માર્કેટિંગ કરી રહ્યા છે અને ઘણા બધા અવેરનેસ પણ ફેલાઈ રહ્યા છે લોકો સુધી સારા સારા સ્પીકરને પહોંચાડીને, જે હમણાં 2 દિવસ પહેલા એમણે મારું એક લાઈવ સેશન કર્યું હતું. થેન્ક યુ અમિતભાઈ, એના માટે ખૂબ ખૂબ આભાર તમારો. સર, અહીં સ્ક્રીનમાં તમને દેખાય છે શું છે એટીટ્યુડ સર? અહીં મારી બાજુમાં એટીટ્યુડ શબ્દ લખાયેલો છે, ઉપર લખ્યું છે ક્વેશ્ચન શું છે આ. સર એકચ્યુઅલમાં ધ રિયલ ક્વેશ્ચન ઇઝ સિરિયસલી કે શું છે એટીટ્યુડ, બરાબર? તમે એક શબ્દ ધ્યાનથી સાંભળ્યું હશે સર, વી પીપલ ઓફ ગુજરાત, પીપલ ઓફ ઇન્ડિયા હંમેશા આપણે આ શબ્દને રોંગ લે છે. કઈ રીતે લે છે હું તમને સમજાવું. જો હવે એક સમજાવું, શું ખબર કે જ્યારે બી આપણે કોઈ સાથે વાત કરીએ ને સાહેબ, એટલે અને જો એની વાત કરવાની આપણે એનું વલણ એની જે કહેવાય ને લય, એનો જે લઢણ જે આપણે ન ગમે ને, અથવા તો ક્યારેક આપણે આરોગંટ લાગે, ક્યારેક ગુસ્સામાં લાગે, એટલે આપણે સીધું જ એને કહી દઈએ બહાર નીકળીને કોઈ બીજાને, યાર આ બહુ એટીટ્યુડ વાળો છે, યાર બહુ એટીટ્યુડ વાળો છે. આ શબ્દ અવારનવાર તમે મેં સાંભળ્યો હશે, કેટલા બધાને કીધું હશે. કોઈ તમારી સાથે સેજ પણ મોટી મોટી વાતો કરે, સેજ પણ મોટી મોટી વાતો કરે, એટલે ઇમિડિયેટલી તરત જ તમે એવું કહી દો કે આ તો બહુ એટીટ્યુડ વાળો છે. તો સર આપણે કહી તો દઈએ છીએ, પણ સર એકચ્યુઅલમાં જે આપણે શબ્દ વાપરીએ છીએ ને એટીટ્યુડ, એ એટીટ્યુડ ખરેખર આપણે ટોટલી રોંગલી યુઝ કરીએ છીએ. રોંગલી મીન્સ વોટ? કે 99% લોકો, સોરી 99% લોકો છે એ એટીટ્યુડને સિમિલર સામાનાર્થી શબ્દ ગણી લીધો છે ઈગો સાથે. બટ સર બિલીવ મી, મારી વાત યાદ રાખજો, માનજો. થેન્ક યુ અનુપભાઈ, થેન્ક યુ, થેન્ક યુ, યસ. ઘણા દિવસ પછી મને બી તમારા બધાના દર્શન થયા. પણ એક વાત સાહેબ માનજો સર, મારી વાત પ્લીઝ, આ બહુ સમજવા જેવી છે સાહેબ. અને એ છે કે સર એટીટ્યુડ, બરાબર, આ એટીટ્યુડ અને તમારો જે શબ્દ બીજો યુઝ કરો છો ધેટ ઇઝ ઈગો સર, આ બંને શબ્દ અલગ અલગ છે. ધીઝ બોથ વર્ડ્સ આર ડિફરન્ટ, બંને એક નથી સર. એટીટ્યુડ એન્ડ ઈગો અલગ અલગ છે સાહેબ. ઈગો એના લેવલ ઉપર છે, એટીટ્યુડ એના ઉપર છે. સર આપણે એ બંનેને સમજવાનું છે એટલા માટે. તો એટીટ્યુડ એટલે શું? તો એટીટ્યુડનું સિમ્પલ વ્યાખ્યા કરું સાહેબ કે એટીટ્યુડ એટલે કોઈ વસ્તુને કે વ્યક્તિને, કોઈ લક્ષ્યને, રાઈટ, દુનિયામાં કઈ પણ જોવાનો તમારું મનોવલણ શું છે, મતલબ તમે કઈ કયા એંગલથી જોવો છો, કઈ નજરથી જોવો છો સર, એટલે એ બહુ ઇમ્પોર્ટન્સ છે. થેન્ક યુ જીતેન્દ્રભાઈ, થેન્ક યુ સો મચ. સો વેર યુ આર વોચિંગ, તમે કઈ જગ્યાએ જોવો છો અને કઈ રીતે જોવો છો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. હું તો ટૂંકું ટચ કહી દઈ સાહેબ, એટીટ્યુડ, એટીટ્યુડ ઇઝ એવરીથિંગ
સાહેબ એટીટ્યુડ છે તો બધું છે, એટીટ્યુડ નથી તો કંઈ નથી. સવાલ એ છે કે તમે જીવનમાં કયા લક્ષ્યને, કઈ વ્યક્તિને કઈ રીતે જોવો છો, કયા રસ્તે કઈ રીતે જાઓ છો. સૌથી પહેલા જ્યારે તમે કોઈ કામ કરો ને, કોઈ વ્યક્તિ સાથે વાત કરો, એ વ્યક્તિ સાથે વાત કરતા પહેલા તમારા માઇન્ડમાં એને લઈને તમારો શું એટીટ્યુડ છે ને, એ ઇમ્પોર્ટન્સ છે. અને દેટ ઇઝ વાય એટલે હું એમ કહું છું કે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. એટીટ્યુડ બધું જ છે સાહેબ, એટીટ્યુડ સિવાય કંઈ નથી. પણ સવાલ એ છે, સવાલ એ છે કે એટીટ્યુડને હજી પૂરેપૂરું સમજી લેજો. હવે શું કામ જરૂરી છે? આજે મેં એમ કેમ આનું ટાઇટલ આજના લેક્ચરનું કેમ એમ રાખ્યું કે એટીટ્યુડ ફોર જીપીએસસી, એટલા માટે કે મારો, તમારો કે ઘણા બધા આપણા છોકરાઓનો એટીટ્યુડ છે ને એ જીપીએસસી માટે જીપીએસસીનો એટીટ્યુડ નથી. સાહેબ હું તમને અત્યારે એક કોમન ક્વેશ્ચન પૂછું, એક જ સિમ્પલ કોમન ક્વેશ્ચન પૂછું કે હું અને તમે, આપણે બધા સર આ એક્ઝામ પાસ કરી શકીએ એમ છીએ? ડુ યુ રિયલી હેવ અ કેપેસિટી કે આપણે એક્ઝામ પાસ કરી શકીએ? બરાબર છે, મારી પાછળ એક્ઝેક્ટ છે શું લખ્યું છે સાહેબ, યુપીએસસી. હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે અગર હું તમને એમ કહું કે ચલો આપણે અપ્લાય કરવાનું છે, આપણે અપ્લાય કરવાનું છે તો આપણે શું કરાય? રાઈટ, એ પગલા કરાય કે ન કરાય? તમે કહેશો યુપીએસસી, હે સીધે સીધું તમારું આમ થઈ જશે. તમે કહેશો યુપીએસસી છોડો, જીપીએસસીની વાત કરો, ચલો હું એમ કહું તો તમે એ ન કરી શકો તો તમે આ કરી શકશો જીપીએસસી. ચલો આ જીપીએસસીને પાસ કરીને બતાવી, ચલો આમાં શું કહેવાનું થાય તમારું, અગેન આપણો એટીટ્યુડ ચેન્જ થઈ જશે. કેમ કે યુપીએસસી અને જીપીએસસી બંનેને લઈને આપણો એક અલગ એટીટ્યુડ છે. વોટ ઇઝ એટીટ્યુડ? કે આપણે એને લઈને એક અલગ વિચારધારા રાખીએ છીએ ને એ વિચારધારા મને તમને અહીંયા જતા રોકે છે. સાહેબ તમારા મારા માટે આ બધા હિમાલય છે. શું છે? હિમાલય છે. અને એવડા મોટા હિમાલય છે કે આપણે એના વિશે વિચારીને એ પણ આપણે પાપ માનીએ છીએ. ચલો એને છોડો, હું કહું છું એને છોડો. અગર હું તમને એમ કહું સાહેબ આનું શું પ્લાન છે, આના વિશે શું વિચારો, ચલો આના વિશે બોલો કે સાહેબ આ આ તો તમને હું મને હું માનું ત્યાં સુધી આ તો વાંધો નહીં આવે, તો સાહેબ આપણું અત્યારે ટોટલી ફોકસ અહીંયા જ છે. ક્યાં છે? બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા, ધેટ્સ ઇટ. બસ આપણે અહીંયા રહેવું છે, આપણે અહીંયા જ રમવું છે અને આટલામાં જ રમી અને સંતોષ માનવો છે. તમને શું લાગે છે, દુનિયાના જેટલા લોકો, જેટલા બી લોકો છે એ બિન સચિવાલયની એક્ઝામ ક્રેક કરે, જીપીએસસીની ક્રેક કરે કે યુપીએસસીની ક્રેક કરે, તો તમને એવું લાગે છે કે એ માણસમાં એટલી ક્ષમતા હતી? એટલે ના સાહેબ, એ માણસની ક્ષમતા કોઈની કોઈ માપી ન શકે સાહેબ. સ્કાય ઇઝ લિમિટ, ઇવન સ્કાય ઇઝ નોટ લિમિટ સાહેબ, એ પણ લિમિટ નથી. અગર તમે ચાહો તો પ્લેનમાં બેસી શકો, ઉડી શકો, ચાહો તો અંતરિક્ષમાં પણ જઈ શકો, ચાંદ ઉપર પણ કદમ રાખી શકે છે, એ પણ માણસ જ છે. ફરક એ છે કે કોનો કેવો એટીટ્યુડ છે. તો સાહેબ આ એટીટ્યુડને ઓળખાય કેમ, આ એટીટ્યુડને ડેવલપ કેમ કરવો? રાઈટ, કે સાહેબ મારે એક, તમને ત્રણ પ્રકારના છોકરા મળશે. જે છોકરો એક જ મગજમાં ધ્યાન રાખીને બેઠો હશે યુપીએસસી, મારો એક સ્ટુડન્ટ છે એ આજ છેલ્લા 1.5 વર્ષથી એક જ ફોકસ રાખીને બેઠો છે, સર યુપીએસસી કરવી છે. રાઈટ, ઘણા બધા છોકરામાંથી ઓળખે છે, સૌરભભાઈનું નામ છે, એક જ કામ સર યુપીએસસી ક્રેક કરવી, બીજું કે મારે છે એનું એક જ ફોકસ છે. અમુક લોકોનું ફોકસ ક્લિયર હોય, સર જીપીએસસી ક્લાસ 1-2 ધેટ્સ ઇટ, એનાથી ઓછું કાંઈ નહીં, ના તો એનાથી વધારે મોહ છે, બસ આ મારો ટાર્ગેટ છે, હું એને એ આ મારો એટીટ્યુડ છે, હું એ રીતે ક્રેક કરીશ. અમુક લોકો છે બિન સચિવાલય ક્લાર્કમાં છે. તો મારો સવાલ સાહેબ, હું એમ નથી કહેતો કે સર આ નોકરી સારી છે, આ સારી છે, ના ખરાબ છે. નહીં સર, કામ આ દુનિયામાં કોઈ ખરાબ નથી, આ દુનિયાનું એક પણ કામ ખરાબ નથી. પણ હાથે કરીને તમે તમારામાં રહેલી શક્તિને કઈ રીતે, તમે કોઈ કામ ચૂઝ કેમ કરો છો? સમજો, તમે યુપીએસસીની જોબ ચૂઝ કરો, બિન સચિવાલયની કરો કે જીપીએસસીની કરો, કોઈ પણ કરો, તમને હક છે અને કોઈ પણ કરવી જોઈએ. પણ સાહેબ કોના બેઝ ઉપર થવી જોઈએ? કે એકચ્યુઅલમાં એ કામ તમારો શોખ છે, તમને કામ કરવું ગમે છે, એ પોસ્ટ તમારું સપનું છે એટલે લેવો છો, કે પછી અહીંયા તમે ખુદને કેપેબલ નથી માનતા અને એટલે હવે જે મળે છે લઈ લ્યો છો? આ બહુ મોટી વાત છે અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે સાહેબ, યાદ રાખજો. કોઈ માણસ એમ કહેતું હોય કે સાહેબ મારે બિન સચિવાલય મારે બનવું છે, શું કામ બનવું છે ક્યારે પૂછ્યું સાહેબ? આપ આનો જવાબ જો તમને એમ મળતો હોય કે સાહેબ એ જ મારી ડ્રીમ જોબ છે, મારે એ જ કરવું છે, સિમ્પલ, ના તો મને બહુ વધારે આગળ જવું છે, મને હું એમાં સેટિસ્ફાઈડ છું, મારે એ કરવું છે, તો સર તમારે આ કરવી જોઈએ. પરંતુ તમે એમ કહો છો કે સાહેબ આ આપણી કેપેસિટી બહારની વાત છે આ બંને, અને એટલા માટે મારે આ કરવી છે, તો ન કરાય, તો નહીં કરશો. નકર શું થશે ખબર છે? અગર તમારી અંદર મોહ આનો છે, લોભ આનો છે, સપના કલેક્ટર મામલતદારના જોવો છો, એક્ઝામ આની આપો છો, તો તમારો એટીટ્યુડ અલગ છે કંઈ, અને તમે મહેનત કંઈક અલગ કરો છો, તમારે જવું છે કોઈ બીજી જગ્યાએ જાઓ છો, ત્રીજી જગ્યાએ, પરિણામ આવશે ખરાબ. કેવું ખરાબ આવશે? એનું બેસ્ટ 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 એક્ઝામ્પલ આપી દઉં કે જ્યારે બી તમારામાંથી કેટલા લોકો ના થાય છે કે જેવા વાંચવા બેઠા છે, જેવા વાંચવા બેઠા અને થોડુંક હજી કંઈ કર્યું ના કર્યું, ત્યાં તો સાવ સાહેબ એમ થઈ જાય કે ખતમ, હા
આમ શરૂ કર્યું નથી, આમ વાંચવાનું શરૂ કર્યું નથી, ત્યાં તો કાં ઊંઘ આવવા માંડે, કાં કંટાળો આવે, થોડીક વારમાં ફ્રેશ થવું પડે, આવું શું કામ થાય છે સાહેબ? આનું આનું રીઝન તમે સમજો. ચલો એક દિવસ સમજી શકાય, બે દિવસ સમજી શકાય, પણ સાહેબ બુક ખોલો અને તમને આવું થાય એનું રીઝન શું? સાહેબ ક્યારેક તો વિચારો, કંઈક તો રીઝન હશે ને. તમારી જ સાથે તમારો મિત્ર છે, અગર એ મસ્ત બુક ખોલીને મસ્ત વાંચી શકે છે અને એને કંઈ વાંધો નથી આવતો, જ્યારે આપણે બુક ખોલીને બુક ઉપર જ સુવાનું મન થાય છે અને પછી આપણે શું કરીએ ખબર છે? આપણે એટલા હોશિયાર છીએ, વી પીપલ ઓફ ગુજરાતી, આપણા ગુજરાતી એટલા બધા હોશિયાર છે કે આપણે પછી બહાની ટાઈસ ગોતીએ. શું કરી? બહાના ટાઈસ. આ બહાના ટાઈસ નામ એક રોગ છે, બહાના ટાઈઝ રોગ કહેવાય, બરાબર. એક બહુ મોટી બુક છે, હું તમને બુકનું નામ બી આપું, ડેવિડ જે સ્વાર્ટ્સ ની. આ બુકનું નામ જોઈ લો, ડેવિડ જે સ્વાર્ટ્સ. આ ડેવિડ જે સ્વાર્ટ્સ નામની બુક છે ને, એ મસ્ત કહે છે. એમાં એના ચોથા ચેપ્ટરમાં લખ્યું છે, સોરી બીજા ચેપ્ટરમાં, કે બહાના ટાઈઝ છે ને, બહાના ટાઈઝ, એ બહાના ટાઈઝ એટલે મતલબ શું ખબર છે? કે જ્યારે માણસને છે ને કોઈ વસ્તુ સ્વીકારે નહીં ને પોતાની હકીકત છે, એટલે પછી અલગ અલગ બહાના આપે. બહાના કેવા આપે ખબર છે? સૌથી પહેલા તો એ માણસ કામથી ભાગશે, એને એટલા બધા બહાના કાઢશે, એટલા બધા એક્સક્યુઝિસ આપશે કે આમ અંદરથી આમ કહેવાય ને, આમ ખતરનાક કાઢી આવશે, ખતરનાક. કઈ રીતે કામથી ભાગવું? મતલબ આજે વાંચવાનું છે, બરાબર, સમય છે વાંચવાનો, તમારે વાંચવાનું છે, તમે ડિસાઈડ કર્યું વાંચવાનું છે. હવે વાંચવું ન પડે એટલે તમારું મન અંદરથી જાત જાતને ભાત ભાતના બહાના આપશે કે કામ કરું, પહેલા હું કોઈક પાસે પ્રોપર ટાઈમ ટેબલ બનાવી લો કે ટાઈમ ટેબલ પ્રમાણે મારે શું વાંચવું આ પહેલા મને ખબર હોવી જોઈએ સાહેબ, ખોટું વળી મારી મહેનત પડે. બીજું, એ વાંચવામાં મારે કેટલી કેટલી બુક્સ લેવાની છે, રાઈટ, આ બી હું જોઈ લો, ચેક કરી લો, કેમકે મારે શું વાંચવું છે, મારે કઈ કઈ બુક્સ ફોલો કરવાની છે, આ બધી મને ખબર તો હોય સાહેબ. એટલે આ રીતે ધીરે ધીરે તમે ખુદને સમજાવો, પછી જ્યારે બુક્સ બની જાય, ટાઈમ ટેબલ બની જાય, બધું થઈ જાય, એટલે હવે બહાના પૂરા થઈ ગયા, નવું બહાનું જોઈશે, તો નવા બહાના માટે તમે નવું કરશો. હવે શું કરશો ખબર છે? હવે શરૂઆત આવશે, શું આવશે કે હવે નવું બાને પ્રમાણે આવશે કે બાકી બધું તો બરાબર, પણ સમય પ્રમાણે હવે લેવલ વધી ગયું છે એક્ઝામનું, તો મારે જૂની પદ્ધતિને કંઈક નવું કરવું પડશે. અને એના માટે મારે શું કરવું? તો કે લાવ હું સર્ચ કરું નેટ ઉપર, લાવ હું 5 જણને પૂછું જે લોકોએ ક્રેક કરી છે. અલ્ટિમેટલી તમારું મોટા ભાગનો સમય ક્યાં જશે? પ્લાનિંગમાં. મોટા ભાગનો સમય પ્લાનિંગમાં જશે. એમ કરીને એક દિવસ, બે દિવસ, 3 દિવસ તમે સતત બહાના ગોઠશો અને 4 દિવસ પછી એક દિવસ તમને એમ થશે કે આજે મારી પાસે કોઈ બહાનું નથી. એટલે તમે છેલ્લું બહાનું એક વધશે, ને બહાનું શું વધશે? આજે મારી તબિયત બરાબર નથી, આજે મારે સામાજિક કામ છે, આજે થોડુંક આ કામ છે, આ પતી જાય. અલ્ટિમેટલી હું શું કહેવા માંગુ છું સાહેબ, એટલું જ કહેવા માંગુ છું કે તમે લોકો લિટરલી આમ છે ને દૂરબીન લઈને બહાના ગોઠશો, દૂરબીન લઈ કે ક્યાંકથી એક બાનું તો મળી જાય, એટલે બસ એક બાનું મળી જાય ને તોય ઘણું. કારણ કે એ બાનું તમે એકચ્યુઅલમાં કોને, તમારા મતે શું લાગે તમને, કે સમાજને આપો છો. કોને આપો છો બાનું? સમાજને. તમે આપવા માંગો છો સમાજને, પણ યાદ રાખજો એ તમે, સમાજ તમને શું માને? સમાજ બેવકૂફ નથી, સમાજ તમને બેવકૂફ માને છે. સમાજ તો તમને જ બેવકૂફ માનશે, કારણ કે કોઈ સમજે કે ના સમજે, સોસાયટી બહુ મસ્ત સમજે છે સાહેબ. અને તમારા બાના સાથે, તમારા એક્સક્યુઝિસ સાથે કંઈ મતલબ જ નથી સોસાયટીને. તમે કેટલા કેટલા સાહેબ, હું તમને અહીંથી જેટલા 4 એક્સક્યુઝ લખી, આ 4માંથી એક તમારું લગભગ આમાં બધું આવી ગયું. 1, તમારી હેલ્થ નબળી છે એટલે વંચાતું નથી. 2, ફાઇનાન્શિયલ સિચ્યુએશન નબળી છે એટલે કોઈ કોચિંગ ક્લાસનું ઓનલાઈન એપ્લિકેશન નથી લેવાતી કે ઓફલાઈન નથી લેવાતું. 3, મારા પારિવારિક સંબંધો બહુ ખરાબ ચાલે છે, બરાબર, મારા પારિવારિક સંબંધો થોડાક ખરાબ ચાલે છે, ઘરમાં કંકાસ બહુ છે એટલા માટે. 4 શું કે છે સાહેબ, એટલો ફાઇનાન્શિયલ બર્ડન છે, કરજો માથે છે કે કરજાને ઉતારવા માટે મારે બીજું બહુ બધું કામ કરવું પડે છે ને એટલા માટે મને વાંચવાનો સમય મળતો નથી. હજી બીજું શું કાઢી શકો? 5, મારે તો વાંચવું છે પણ સાહેબ ઘરના મને સપોર્ટ નથી કરતા. સાહેબ લગભગ આનાથી વધારે કોઈના બહાના હોય નહીં, આમાં બધું આવી ગયું. અને આ બહાનાને લઈને અલ્ટિમેટલી આપણે સાહેબ આ જ કરીએ છીએ, બીજું કંઈ કરતા નથી. બસ દેટ્સ ઇટ, નથિંગ એલ્સ. આની નાની વચ્ચે સાહેબ હું ને તમે ગુંચવાયા કરીએ છીએ, બીજું કંઈ નહીં સર. એટલા માટે મનીષ સર આવ્યા છે. ઓ મનીષ, થેન્ક યુ મનીષ સર ફોર કમિંગ, થેન્ક યુ, લવ યુ મનીષભાઈ. તો જુઓ, મનીષ સર પણ અગ્રી હશે કે અલ્ટિમેટલી સર વોટ આર વી ટ્રાઈંગ, આપણે શું કરીએ છીએ સાહેબ? આપણે એક જ કામ કરીએ છીએ. ને કામ કયું કરીએ છીએ સાહેબ? કે બસ એક જ, શું? બહાનાબાજી શરૂ છે સાહેબ. બહાનાબાજી કોણ કરાય? તમે સમજો છો, હું એમ નથી કહેતો તમે બહાનાબાજી ખોટી કરો છો.
તમે બાનાબાજી કરો છો, આપણે હું એમને તમારો વાક જ નથી. અગર સાહેબ તમે એમ માનતા હોય કે હું અહીંયા તમારો વાક બતાવ્યો છો, ના, હું તમારો વાક બતાવવા નથી આવ્યો. કારણ કે સાહેબ પર્સનલી આઈ બિલીવ તમારો વાક નથી, હું પર્સનલી માનું. કોઈ માને કે ન માને, સી તમારા પેરેન્ટ્સ શું માને છે મને ખબર નથી. અગર આ લેક્ચર તમારા પેરેન્ટ્સ જોયે છે તો હું તમારા પેરેન્ટ્સને કહેવા માંગુ છું કે સર ખાલી 2 મિનિટ તમે છે એ તમે આપણા સંતાનોની જગ્યા જઈને વિચારો સાહેબ, 2 જ મિનિટ જોજો સાહેબ. શું કામ કોઈ છોકરો છે બાના કરતો હશે સાહેબ? દુનિયામાં કોઈ કામને કોઈ માણસ ક્યારે ધક્કા મારતો હશે સાહેબ? કંઈક તો રીઝન હશે ને. બાકી સાહેબ આ ઓના જેવું છે કે પાન ફાકી મસાલા ગુટખા ખાવાળો માણસને ખબર જ છે કે આ મને નુકસાન કરે છે, છતાં ખાય છે સાહેબ. તો કંઈક મજબૂરી છે તો જ ખાતો હશે ને. શું કામ નથી છૂટતું સાહેબ? એ મૂડમાં જાઓ તમે એને. આ તો કેના જેવું ખબર છે, કોઈ છોકરો વાંચતો નથી ને એમ કયો ને કે વાંચો વાંચો વાંચો, આ ઓના જેવું થયું. મસાલો છોડો આ તને નુકસાન કરશે, મસાલો છોડો આ તને નુકસાન કરશે, દારૂ છોડો આ તને નુકસાન કરશે. તો દારૂ પીવાળા નથી ખબર સાહેબ નુકસાન કરે? ખબર જ છે. અને જે નથી વાંચતો નથી ખબર સાહેબ કે ભાઈ મારે વાંચવું જોઈએ નહીં તો પાસ ન થાય? ખબર જ છે. તો સાહેબ આ ન કયો. હું તો કહું છું કે અગર તમે મેચ્યોર છો, તમારા સંતાનોને વાંચ 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 કરવાનો ન કયો સાહેબ. ઉપર 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 ન જાઓ, ડૂબકી મારો અંદર જુઓ પ્રોબ્લેમ ક્યાં છે. જે છોકરા અત્યારે જોવે છે મને સમજો સાહેબ હું શું કહેવા માંગુ છું. સાહેબ તમને વાંચવાનું મન નથી થતું, ડૂબકી મારો અંદર જાઓ તમારા મનમાં. સાહેબ કયો ફોલ્ટ છે, ક્યાં બ્લોકેજીસ છે, શું બ્લોક છે સાહેબ ને, શા માટે કેમ એ ગોતો. સાહેબ વાંચવું એ ઇટ્સ અ ફન, આ મજા કરવાનો વિષય છે સાહેબ, આમાં સ્ટ્રેસ ક્યાં આવ્યું? અને અગર આવું છે તો સાહેબ ક્યાંક બ્લોકેજીસ છે, ની બ્લોકેજીસ શોધવા માટે આપણે ક્યાંક ડૂબકી મારવી પડશે, બહુ ઊંડું જવું પડશે તમારા અંતરમનમાં. અને હું એ આજે તમને કહેવા માંગુ છું સાહેબ કે તમે આજે ખુદને ઓળખી લો. આજે હું તમને 2-3 હિન્ટ આપીશ, અગર એ તમે ઓળખી ગયા સાહેબ તો હું ખાતરી આપું છું કે તમે તમને બી કન્વિન્સ કરી શકશો અને તમે કન્વિન્સ કરી શકશો તમારા પરિવારને, સાથે સાથે તમારા લાગતા વળગતા સ્નેહીજનોને. અગર આ લેક્ચર કોઈ પણ મારી, હું તો રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ જેટલા છોકરા લેક્ચર જોવે છે અત્યારે જ તમારા મમ્મી પપ્પાને કહો તમારી બાજુમાં બેસી ના જોવે. શું કામ? આ લેક્ચર તમારા માટે નથી સાહેબ, આ લેક્ચર છોકરા માટે છે જ નહીં. હું તમને ફરી 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 ફરીને કહું છું કે આ લેક્ચર, આ જે છોકરા ભણે છે આ લેક્ચર એના માટે નથી સાહેબ, આ લેક્ચર એના પેરેન્ટ્સ માટે છે. આ મારી 2 હાથ જોડે રિક્વેસ્ટ છે કે એકવાર એને બેસાડો આ લેક્ચર. શું કામ? કારણ કે સાહેબ જ્યાં સુધી મૂળમાં નહીં પહોંચીએ આગળ નહીં વધાય. આજે જે એક વાતાવરણ, એક માહોલ તૈયાર થઈ રહ્યો છે સાહેબ, હું કોશિશ કરવા માંગુ છું બહુ વિનમ્રતાથી કે તમે આ વાતાવરણને સમજો, તમે ખુદને સમજો સાહેબ કે કુદરતે તમને કેટલી બક્ષિસ આપી છે. સાહેબ શું કરશું આ નીકળવામાંથી? હું તમને દુનિયાની કેટલી બધી સિચ્યુએશન બતાવીશ કે જ્યાં આપણો છોકરો છે ને સાહેબ આ રીતે ચીડાય મૂંઝાઈને બેઠો છે. સાહેબ તમને શું લાગે છે આજે માણસ કાનમાં આને કહે છે, આ કોણ છે સાહેબ? આ સોસાયટી વાળા નથી, આ કોઈ બહારના નથી. આજે આંગળી ચીંધીના ભાઈને બધા કહે છે કે તું કરતો નથી, આ નથી તે નથી, એ બહારનો માણસ જ નથી સાહેબ. એ કોણ છે તમને ખબર છે સાહેબ? આ આંગળી છે ને, આંગળી આ બધી ખુદની છે, એ પોતે છે. યાદ રાખજો, આ કાનમાં જે ત્યારે માણસ પાકી ગયો છે ને પોતે છે સાહેબ. કોઈ માણસ બહારના માણસથી દુઃખી નથી, પોતાના અંદર રહેલા માણસથી દુઃખી છે. તમને શું લાગે, તમે જે છોકરા વાંચી નથી શકતા તમને એવું લાગે છે કે તમને સોસાયટીનો ડર છે? અરે ના, સોસાયટીનો ડર નથી મારા વાલા, તમને ખુદનો ડર છે. તમારી અંદર રહેલા માણસો તમે જ ડરો છો, કેમ કે તમારી અંદર રહેલો માણસ છે ને એ તમને ટોર્ચર કર્યો, ટોર્ચર સતત સતત સાહેબ. કેમ કે રાતના 2 વાગે તમને સોસાયટી વાળા જવાબ દેવા નહીં કે બોલવા નહીં આવે, પણ રાતના 2 વાગે સાહેબ તમારી તરસ લાગીને નીંદર ઉડી અને પાણી પીવા ઉભા થયા ને સાહેબ, તરત જ તમારી અંદરનો માણસ કહેશે કે સાલા તે શું કર્યું, કાલ આખો દિવસ વાંચ્યું તો નહીં, સાલા તું શું કરે છે, બસ આજ કરજે તું, બગાડજે જ બધું. આ જે અંદરનું ટોર્ચરિંગ ચાલે છે ને સાહેબ, એ ટોર્ચરિંગ તમને મારે છે. તમને ખબર છે કુદરતે તમને કેટલી તાકાત આપી? તમે ખુદને ને ખુદને કોસો છો. તમે શું કહો છો કે ઇટ ઇઝ યુ ઓનલી, તું એ માણસ છો કે જે તું હાથે કરીને તારી લાઈફ બગાડે છે. ઇટ ઇઝ યુ ઓનલી કે જે તે માણસ તારા મમ્મી પપ્પાને સપના રોળે છે, તું એ માણસ છે જે આ સોસાયટીના નામ ઉપર ધબ્બો છે, લોકો તારા ઉપર હસે છે. સાહેબ આ સોસાયટી નથી કહેતી. તમે એવું માનો છો કે બહાર તમે નીકળો કોઈ સોસાયટી વાળા તમારા ઉપર હસે એટલે દુઃખ થાય છે? ના સાહેબ ના, સમજો મારી વાત, સમજો સાયકોલોજીકલ ફેક્ટ સમજો. જ્યારે કોઈ તમારા ઉપર હસે છે ને ત્યારે તમારી અંદરનો તમારો આત્મા છે ને એ તમારા સુધી વાત પહોંચાડે છે કે જો આ બધા હસે છે, અને એ તમને ચડે છે. તમને જે તકલીફ પડે છે સાહેબ એ પડે છે, આ બહારની નથી પડતી સાહેબ. અને શું કરો છો ખબર છે, તમે ખુદની જાતને એટલી નાની બનાવી દીધી, ખુદની જાતની એટલી નાની બનાવી દીધી કે તમે ને તમે તમને ને તમને ટોર્ચરિંગ કરો છો. બોલો આ તમે જો દેખાય છે મારી પાસે હું શું કહેવા માંગુ, તમે જોવો છો તમે, રાઈટ? તમે ખુદને ખુદ, તમને ને તમને સાહેબ, તમને ને તમને નાના કયો છો. પ્રોબ્લેમ સાહેબ એ છે. સી આ તમે જુઓ, આ એક નાનો, આ એક નાનો છે એ બી તમે છો અને જે મોટી છે ને એ બી, પણ ફરક એટલો છે કે દુનિયા તમને નથી કહેતી, તમે તમને હેરાન કરો છો.
પણ બસ મારે એ સમજવું છે બહુ શું કામ થાય છે સાહેબ, આમાં નામાં આપણે પ્રેશરાઇઝ થઈ રહ્યા છીએ, આમાં નામાં સાહેબ, આમાં નામાં દિવસ એટલા ખરાબ થઈ રહ્યા છે, તમારા મારા હાથમાંથી સમય નીકળી જાય છે સાહેબ, મારે કંઈક કરવું, મારી બસ એટલી ઈચ્છા છે, મારી એટલા છે સાહેબ, આ લેક્ચર પૂરો થાય ને ખાલી એક વાત મારી ગળે ગાંઠ લેજો બરાબર, અને એ વાત એટલી બાંધી લેજો સાહેબ, ખાસ કરીને અગર વાલીઓ છે, મારી બી હાથ જોડે વિનંતી છે સાહેબ વાલીઓને, કે મારી એક વાત સમજી લો, તમારું બાળક છે ને સાહેબ, તમારી છોકરીઓ છોકરો આ દુનિયાનું બેસ્ટ સર્વશ્રેષ્ઠ સર્જન છે સાહેબ, અગર આ દુનિયામાં કોઈ સર્વશ્રેષ્ઠ હોય તો એ તમારું બાળક છે, અગર તમે કોઈ તમારા વાલી સાથે નથી જોતા, તમે એકલા જોશો છો સાહેબ, એક વાત મારી બાંધી લો, તમને ભગવાને એટલી શક્તિ એટલી તાકાત આપી છે સાહેબ કે તમે ધારો તે કરી શકો, સવાલ એ છે તમને સોસાયટી નથી નડતી, ખોટું ન તમને તમને ખોટા ન સમજાવો, તમને કોઈ બીજું નડે છે, શું કામ નડે છે ખબર છે, કેમ કે તમે તમે એક એવી સોસાયટીમાં સાહેબ મોટા થઈ ગયા જેના કારણે સાહેબ તમારું ટોર્ચરિંગ બહુ થયું છે સાહેબ, જાણતા અજાણતા બહુ ખરાબ, એના માટે હું માફી માંગુ છું, કેમ કે એક સોસાયટીનો હું પણ એક વ્યક્તિ છું, મારાથી પણ ક્યારેક બોલાઈ ગયું હશે, કમાન કરો મિત્રો, કરો દોડો લડો, અત્યારે જવાનું છે કે કરી બતાવવાનો, બધી વાત સાચી સાહેબ, કરી બતાવવાનો જ જવાનો છે, પણ સાહેબ એ કરી બતાવવા માટે સૌથી પહેલા તમારે સમજવું તો પડશે ને કે તમે ક્યાં જવા માંગો છો, આખી દુનિયા એક ટ્રેકમાં જાય છે સાહેબ, આપણે ત્યાં જવાનું સાહેબ, ઓળખો તો ખરી તમે કોણ છો સાહેબ, તમે એક ગાંડરિયો પ્રવાહ જાય છે, તમે સિંહના બચ્ચા છો તો સિંહનું બચ્ચું થઈને થોડું ગાંડરિયા પ્રવાહમાં ઘૂસવાનું હોય સાહેબ, સિંહ સિંહ કહેવાય સાહેબ, કમસે કમ એટલી તો ખુદને શાંતિ અપાવી શકો સાહેબ, એટલું તો તમે એને આપી શકો સાહેબ, એટલા માટે આજે હું તમને છે ને એક જોરદાર ડેડ એન્ડ ના આવે અને એક દિવસ તમે ખુદથી ન હારો ને, એટલા માટે તમને એક સરસ જડીબુટ્ટી જેવો મારા મનને લગતો બહુ મને જે બહુ ગમે છે, જે હું સતત મારા વર્કશોપમાં રિવીલ કરતો હોઉં છું સાહેબ, કે જો લાઈફને ખરેખર તમારે ડેડ એન્ડ ન આપવું હોય અને જીવનમાં ખરેખર જીવનમાં ખરેખર જો તમારે ખુદને સાબિત કરવા સાહેબ, હું એમ માનું છું આ દુનિયામાં તમને તમને શું લાગે છે, તમે એવું માનો છો કે તમને લોકો તમારા વખાણ કરે એટલે તમે વાંચો લખો છો નોકરી મેળવો છો, ના ખોટી વાત છે, તમને એવું લાગે છે કે કોઈ તમારી પીઠ થાબડે, કોઈ તમારું સોસાયટીમાં સન્માન કરે એટલે મહેનત કરો છો, ના તો તમે ખુદને મૂર્ખ બનાવો છો, શું બનાવો છો મૂર્ખ, યાદ રાખજો, શું હું તમને સમજાવું શું થાય છે સાહેબ, જે દિવસે તમારો અંતર આત્મા રાજીનો રેડ થઈ ગયો ને પછી સોસાયટી તમારી નોંધ લેતો પણ ખરા અને ન લેતો ખરા, એની આનંદ એની મોજ જ અલગ હોય સાહેબ, તમે સાહેબ આ વાત ક્યારે ફીલ કરી છે, એક બસમાં ભરચક બસમાં તમે બેઠા હોય અને એક વૃદ્ધ ડોશીમાં કે પ્રેગ્નેન્ટ લેડી આવે અને તમે તમારી ભરચક બસમાં કોઈ સીટ ના આપે પણ તમારી અંદર માનવતા જાગે, તમે સીટ ઉપરથી ઊભા થઈ જાઓ, એ પ્રેગ્નેન્ટ લેડી ગર્ભવતી સ્ત્રીને તમારી સીટ ઉપર બેસાડી દો અને તમે તમારું બેગ લઈને આખી ભરચક બસમાં ઊભા રહો સાહેબ, અને એ લેડી તમારા પર જ્યારે તમે જગ્યા પર તમારી જગ્યા પર બેસે ને પછી બેસીને તમારા સામે એકવાર ખાલી આમ સ્માઇલ આપે ને જોવે ને કે ભાઈ તારો આભાર સાહેબ, એની મજા કદાચ તમને કોઈ સોસાયટી નોંધ લે કે ન લે સાહેબ, એ મજા તમે કદાચ કોઈને કયો કે ન કયો પણ એ મજા તમને આગલી 4 કલાક સુધી બસમાં ઊભું રહેવાની શક્તિ આપશે અને આગલા 2 દિવસ જ્યારે જ્યારે કોઈ બસ કે કોઈ પ્રેગ્નન્ટ લેડી જોશો ને તો સાહેબ તમને ખુદ ઉપર ગર્વ થશે અને એ મજા એવી હશે ને કે તમને એક હિંમત આપશે સાહેબ અને ખુશી આપશે સાહેબ, એ પ્લેઝર છે ને એ પ્લેઝર પકડવાનું છે આપણે, સમજી ગયા, સોસાયટીની પાછળ નથી પડવાનું, સોસાયટી વિલ બાય ડિફોલ્ટ તમને બધું આપશે, આ ડેડ એન્ડ નાવ, એના માટે હું તમને કહું છું કે સાહેબ આપણે મારે તમારે બધાએ સમજવું પડશે ધ પાવર ઓફ બિલીફ, પાવર ઓફ બિલીફ સાહેબ, ઇટ ઇઝ ઓલ અરાઉન્ડ, બધું કોની આજુબાજુ ફરે છે, પાવર ઓફ બિલીફ ની આજુબાજુ ફરે છે, બધું આની આજુબાજુ ફરે છે, જે માણસે પોતાની બિલીફ સેટ કરી લીધી, જે માણસે પોતાની બિલીફ થી કંઈક અલગ વિકરવાનું એક પ્લાનિંગ એ માઇન્ડમાં સેટ કર્યું સાહેબ, એ માણસ માટે જ્યારે તમે કોઈ ડ્રીમ આપો ને તો ક્યારેક અમુક ડ્રીમ ઉપર હશે, તમે કેટલાય છોકરા એવા જોયો છે સાહેબ કે જે કમ્પિટિટિવ એક્ઝામિનેશનના ફિલ્ડમાં પહેલી જ વાર પગ મૂકે અને છતાંય તને એમ કહો ને કે ભાઈ બિન સચિવાલયથી ટ્રાય કર તો સાહેબ એ શું કેસે ખબર છે, બિન સચિવાલયની, લેટ સ્ટાર્ટ વિથ જીપીએસસી, જોઈએ પહેલા સ્ટાર્ટ તો કરીએ, કેમ કે એના માઇન્ડમાં બિલીફ નથી સાહેબ, હું બિન સચિવાલયની નાની નોકરી નથી માનતો સાહેબ, હું તો એમ કહું છું પ્યુનનું કામ કરાય, પ્યુનનું કામ કરાય સાહેબ, કામ નાનું નથી હોતું પણ યસ, અગર તમારામાં કેપેસિટી છે કંઈક મોટા બનવાની અને હાથે કરીને તમે ડરના કારણે જો કંઈક નાનું કામ પકડી લ્યો છો કે તમે આગળ વધી શકો સાહેબ, તો એ તમે પાપ કરો છો, અગર તમે કલેક્ટર બનવાની ક્ષમતા ધરાવો છો અને તમે એક પ્યુન બની જાઓ તો સાહેબ તમે સોસાયટી સાથે ગુનો કરો છો, અપમાન કરો છો, ઈશ્વરે આપેલી શક્તિનું અપમાન છે, શું કામ, ઈશ્વર ઈચ્છે છે કે તું કંઈક સારું બન, ઈશ્વર ઈચ્છે છે કે તું કંઈક સારું બની સોસાયટીને સર્વ કર, સેવા કર, અને તું સાલા એક સામાન્ય કોઈ બી એક જાય પોતાની સેફટી પોતાના ફક્ત એક બસ કે કમ્ફર્ટ ઝોનમાં રહેવું પડે છે જેથી કરીને કોઈ ચિંતા ન હોય, કમ્ફર્ટ ઝોનમાં છુપાઈને રહેવું છે, બસ ટેન્શન નહીં, આપણે સેફ છીએ, બીજું કંઈ થાય નહીં, એટલા માટે સાહેબ, એટલા માટે
આટલું 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 સાહેબ આવી બિલીફ છે, સાહેબ બધો ખેલ આ બિલીફનો છે. તો વાક તમારો નથી, સમજો, વાક તમારો નથી અત્યાર સુધી, પરંતુ આ લેક્ચર પછી જો તમે ન સમજો તો વાક તમારો જ છે. યાદ રાખજો, ફરી વાર કહું છું, બહુ કડવી વાત છે પણ એકદમ સાચી છે. અત્યાર સુધી આજ સુધી કદાચ વાક તમારો નહોતો, વાક સોસાયટીનો હતો, ને સોસાયટીમાં હું પણ આવું છું, વાક મારો હતો. હું સ્વીકારું છું ભૂલ મારી કે મેં પણ કદાચ જાણે અજાણે કોઈ છોકરાને કદાચ કંઈક એની બિલીફ એવી સેટ કરાવી હશે. જે થયું હોય મારા જેવા કણ જેને જે કરી છે ભૂલી જાઓ, બધાને ભૂલી જાઓ, પણ સાહેબ આજ પછી જો તમે હજુ તમે નહીં સમજો તો વાત તમારો છે. આ બિલીફ શું છે સાહેબ? સાહેબ આ માન્યતા કઈ માન્યતા, કઈ માન્યતા એવી છે અથવા તો કઈ રીતે બિલીફ સેટ થાય જેનાથી માણસ એની દુનિયા બદલી શકે? તમને શું માને? તમે એવું માનો, તમે તમે બધા એટલા માટે ભણો છો, તમે તમારી દુનિયા બદલવા માંગો છો. તમે કઈ દુનિયા કયો છો? તમને ખબર છે તમારી પાસે કેટલી દુનિયા છે સાહેબ? તમારા પાસે એક ની બે દુનિયા છે. કેટલી છે? બે. પણ આપણે સમજીએ તો ને, હું ને તમે સમજવા તૈયાર જ નથી. તમને મને એક જ વાત છે. કઈ વાત છે? બસ મારે એક ફોર વ્હીલ જોઈએ, મારે એક બંગલો જોઈએ, એક સરસ મજાની ઘરવાળી કે ઘરવાળો જોઈએ, બસ નોકર ચાકર જોઈએ. મતલબ તમે ક્યાં રચ્યા પચ્યા છો? બહારની દુનિયામાં. અને મહેનત ક્યાં થાય છે? બહારની દુનિયામાં. દિવસ ને રાત તંતોડ મહેનત. કેટલી કલાક? 10 કલાક, 12 કલાક, 14 કલાક, 15 કલાક વાંચવાનું. ક્યાં મહેનત થાય છે? બહારની દુનિયામાં. અંદર તો કોઈથી જોયું જ નથી ઝાંખીને કે તમારી અંદર તમે જે મહેનત કરો છો 15 કલાક, અંદરની દુનિયા શું છે? આ જોન કે, આ તમે જો જોન કેઓની એક સરસ મજાની બુક છે અને એને એક આખો વૈજ્ઞાનિક સિદ્ધાંત આપ્યો કે ધ ઇનર એન્ડ આઉટર વર્લ્ડ. દુનિયામાં બે દુનિયા હોય સાહેબ, બે દુનિયા. આ જે કાળું દેખાય છે તમને, કાળું ટપકું, જે આ કાળું રાઉન્ડ દેખાય છે ને, એ તમારી અંદરની દુનિયા છે, રાઈટ? એ શું છે? તમારું ઇનર વર્લ્ડ છે. શું છે? ઇનર વર્લ્ડ. અને જે બહારના દેખાય છે ને, આ આ આ આ આ તમારા આઉટર વર્લ્ડ છે. શું છે સાહેબ? આઉટર વર્લ્ડ. તમને એમ લાગે છે સાહેબ કે તમે જે બદલવા માંગો છો, એ શું બદલવા માંગો છો? તમે બદલવા માંગો છો લોકો. તમે એવા લોકો સાથે રહેવા માંગો છો જે લોકો તમારા ગમતા હોય. તમે એવા લોકો સાથે તમારું જીવન પસાર કરવા માંગો છો જે લોકો તમને ગમતા હોય, તમારી અનુકૂળતાના હોય, આવા લોકો સાથે. તમે શું બદલવા માંગો છો? જગ્યા. તમે એવી જગ્યાએ રહેવા માંગો છો કે જે જગ્યા તમારી ગમતી હોય. મતલબ તમે મહેનત ક્યાં કરો છો કે મારી આજુબાજુ કોણ કોણ લોકો છે, હું આ લોકોને નથી રાખવા માંગતો, આને રાખવા માંગુ છું, આ મારા જીવનમાં ન જોઈએ, આ મારા જીવનમાં જોઈએ. જગ્યા, લોકો, કોઈ અમુક અમુક એવી ઇવેન્ટ્સ છે કે અમુક અમુક તમને પ્રસંગો તમારા જીવનમાં જોઈએ છે, અમુક નથી જોતા. તમે વિચાર્યું હશે ને ઘણી વાર કે મારા મારા જીવનમાં આ ઘટના એક ન બની હોત તો કેટલું સારું હતું, આ ઘટના આમ થયું તો કેટલું સારું હતું. આ બધી જ વસ્તુ સર, આ બધી જ વસ્તુ તમે, મતલબ મહેનત ક્યાં થાય છે માણસ? મહેનત બધી ક્યાં હાલે છે? બધાની આઉટર વર્લ્ડ. વી એવરી વન, બધા, એવરી પીપલ, એવરી પીપલ, બધા લોકો, બધા લોકો મહેનત ક્યાં કરે છે? ઈચ એન્ડ એવરી વન આર ડુઈંગ હાર્ડ વર્ક ઇન આઉટર વર્લ્ડ. બહારની દુનિયામાં બધા મહેનત કરે છે સાહેબ. બહારની દુનિયામાં ન માત્ર લોકો, ન માત્ર જગ્યા, ન માત્ર ઇવેન્ટ્સ, અરે અમુક લોકો તો વસ્તુઓ પણ બદલવા મથે છે સાહેબ. બધાનો એક જ ખેલ છે, બસ આ બદલી નાખો, હું મારી આજુબાજુ આ વસ્તુ કરી લઉં, હું મારી બાજુબાજુ હું કહું એમ બધી પ્રક્રિયાઓ થવા માંડે, હું મારી મારી આજુબાજુ બધું શું કરવા માંગુ છું તો કે જગ્યાઓ બદલવા માંગુ છું, લોકો બદલવા માંગુ છું, બસ બધી બહારની મહેનત છે. પણ સર, સાયન્સ એવું કહે છે, વિજ્ઞાન એવું કહે છે, જ્યાં સુધી તમારી અંદરની દુનિયા, ક્યાંની દુનિયા? અંદર, તમારી અંદર સાહેબ, કોઈને નથી ખબર. તમે મસ્ત નાહી ધોઈને તૈયાર થઈને બહાર નીકળશો તો બહારનું બધાને બધું દેખાશે, બહારનું બધાને બધું દેખાશે. પરંતુ સાહેબ, તમારી અંદર શું યુદ્ધ ચાલે છે ને, દ્વંદ્વ યુદ્ધ, એ માત્ર ને માત્ર તમને ખબર છે, પણ તમે એ જાણવા માંગતા નથી. દુનિયા જ્યારે તમને સલાહ આપે ને, એક ભાઈબંધ, આજે તમે કોઈ એક લેક્ચર જોઈ લો મોટિવેશનનો કે કમોન મિત્રો, તમે કરી શકો છો, જિંદગીમાં શું ન થાય તમે ધારો તે કરી શકો છો, બસ તૂટી પડો, આ કરો, તે કરો, તો આ સાંભળીને તમે ડિસાઈડ કર્યું કે બસ હવે તો હું ભૂકા કાઢ નાખીશ, હવે હું ભૂકા કાઢ નાખીશ. અને ભૂકા 24 કલાક રહે, 25મી કલાકે હતા ત્યાંને ત્યાં પાછા આવી જાય. બીકોઝ આઉટર મોટિવેશન ક્યાંનું હતું સાહેબ? બહારની દુનિયાનું મોટિવેશન હતું, જે લાંબો સમય નથી ટકવાનો. તો શું કરી શકાય સાહેબ? સાયન્સ શું કહે છે? વિજ્ઞાન શું કહે છે? વિલિયમ જેમ્સ નામનો કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં સાયકોલોજીનો પ્રોફેસર સ્પષ્ટ કહે છે કે સાહેબ, જ્યાં સુધી તમારી અંદરની ઇનર વર્લ્ડ બદલવામાં નહીં આવે, ત્યાં સુધી કોઈની તાકાત નથી કે તમારું બહારની દુનિયા બદલે. અને એટલા માટે સાહેબ, બહારની દુનિયામાં ઓળખો શું થાય છે. સૌથી પહેલા તમારા વિચાર, થોટ, આ અંદરની દુનિયાની વાત હવે કરું છું, ધ્યાનથી સાંભળજો. તમારી અંદરની દુનિયા શું છે, કઈ રીતે
બદલે છે અને કઈ રીતે બહારની દુનિયામાં ઇફેક્ટ કરે છે. આપને એમ લાગે છે કે મારી બહાર આજુબાજુ બધું સારું હોય તો મારા મનમાં શાંતિ હોય, મારી બહાર આજુબાજુ બધા સારા લોકો હોય, સારી જગ્યા હોય, સારી ફેસિલિટી હોય તો મને શાંતિ હોય. ગલત, રોંગ છે સર. અગર અંદર બધું શાંત છે તો બહાર જે હશે ને બધું ગમશે. અગર અંદર બધી પરમ શાંતિ છે તો બહાર જે છે ને મીઠું લાગશે. નહીં તો સાહેબ આનો કોઈ અંત જ નથી. યાદ રાખજો, દેર ઇઝ નો લિમિટ. કેટલું કરશો સાહેબ, ક્યાં સુધી જશો, કોઈ લિમિટ જ નથી સાહેબ. આજે આ કર્યું, કાલે આ કર્યું, પછી આ કર્યું, પછી આ કર્યું, થાકી જશો સાહેબ, થાકી જશો. તો સૌથી પહેલી ઇફેક્ટ તો તમારી કરે છે થોટ્સ, વિચાર. થોટ્સ તમારા શું છે અને થોટ્સ ઉપરથી તમારા જનરેટ થશે ઇમોશન. શું હશે? ઇમોશન્સ. જેવા તમારા વિચાર એવી તમારી લાગણી. જેવા તમારા વિચાર આવ્યા માઇન્ડમાં સાહેબ, વિચાર આવ્યો આજ, દાખલા તરીકે હું તમને એમ કહીશ કે વિચાર આવ્યો કે સાલું ભૂખ લાગી છે કંઈક મીઠાઈ ખાઈએ, સાલું ભૂખ લાગી છે કંઈક મીઠાઈ ખાઈએ, આ જેવો વિચાર આવ્યો ને સાહેબ, તો તરત જ અંદરથી ઇમોશન્સ એવા મીઠાઈ ખાવી. અને એ પછી ઇમોશન શું બતાવશે? આ વિચાર મીઠ ભૂખ લાગી છે, તમે વિચાર નાખો અંદર કે ભૂખ લાગી છે, મીઠાઈ ખાવી છે, તો ઇમોશન્સમાં શું દેખાશે સાહેબ? ચારે બાજુ મીઠાઈ દેખાશે, ભાત ભાતની જાત જાતની મીઠાઈ દેખાશે. અને બધું એ મેળવવા માટેનું તરત જ તમે શું કરશો? માન્યતા ધારણ કરશો. તમારા જેવા વિચાર એવી લાગણી જન્મશે, અને જેવી લાગણીઓ જન્મશે ને એવી તમારી માન્યતા બંધાઈતી જશે કે હવે મારે આ કરાય, હવે મારે આ કરાય, હવે મારે આ કરાય. સર, અલ્ટિમેટલી ઇટ ઇઝ ડિપેન્ડ કે જેવા થોટ એવું થશે તમારા ઇમોશન, જેવા ઇમોશન એવી થશે તમારી બિલીફ, અને જેવી બિલીફ થઈ અગેન બની ગયો તમારો એટીટ્યુડ. અને સાહેબ હવે તમે અત્ર તત્ર સર્વત્ર જ્યાં કામ કરશો યા એટીટ્યુડ પર થશે. સમજાણું હવે હું શું કહું છું? એટીટ્યુડ સાહેબ, અહીંયા એટીટ્યુડ કામ, અહીંથી એટીટ્યુડ ચાલુ થાય. તમને મને શું દેખાય છે કે સાહેબ હવે જો આ તમારો એટીટ્યુડ છે, આજે અગર તમને જીપીએસસી અઘરી લાગે છે કેમ કે તમારો એટીટ્યુડ એવો છે. એટીટ્યુડ ક્યાંથી જન્મો? તમારી બિલીફમાંથી. બિલીફ ક્યાંથી જન્મી? તમારા ઇમોશન્સમાંથી. આ ઇમોશન્સ ક્યાંથી જન્મા સાહેબ? તમારા વિચારમાંથી. તો સાહેબ જેના વિચાર જ પહેલેથી નાના નાના હોય એનો એટીટ્યુડ કોઈ દિવસ આ એક્ઝામ માટે ક્યાંથી મોટો હોય? આપને તમારો વાક નથી સાહેબ, તમને પહેલેથી જ એવું શીખવામાં આવ્યું છે. શું શીખવામાં આવ્યું છે? સેફટી ફર્સ્ટ. તમને ખબર છે, એક સર્વે બોલે છે, હું છાતી ઠોકીને કહું છું, ગુજરાતના 90% લોકો, 100 માંથી 90% લોકો જે એસ્પિરન્ટ છે એને ગવર્મેન્ટ જોબ કેટલા માટે કરવી છે ખબર છે સાહેબ? આ કડવું સત્ય છે સાહેબ, તમને ખબર જ છે. ગવર્મેન્ટ જોબ એટલા માટે કરવી છે કેમ કે એમાં સેફટી છે. શું છે સાહેબ? સેફટી છે. ગવર્મેન્ટ જોબ એટલા માટે નથી કરવી, ઘણા બધા લોકોને 90% પીપલ વોન્ટ્સ ગવર્મેન્ટ જોબ બીકોઝ ધેર ઇઝ સેફટી. અહીંયા સેફટી છે સાહેબ. એક આવો વિચાર છે કે કોઈ દિવસ અહીંથી કાઢે નહીં, દર પહેલી તારીખે પગાર આવે અને શાંતિની શાંતિ, મજાની મજા, આખી જિંદગીનો એમનેમ તમારે ધંધો લગવું બંધાઈ ગયું અને કંઈ ચિંતા જ નહીં, સરકારમાં રહેવાનું, મજા કરવાનું. 90% ના વિચાર માટે ગવર્મેન્ટ લે છે. જ્યારે 10% લોકો એવા છે સાહેબ, એને સેફટી કરતા શું ઈચ્છા ખબર છે? એને ઈચ્છા એવી છે કે સર, આ મોકો મળ્યો છે સૌ કરવાનો, સેવા કરવાનો, દેશ માટે કંઈક કરીએ સાહેબ. દેશ માટે કંઈક કરવું હોય તો સાહેબ થોડું ત્યાં જવું પડે, આર્મીમાં કે નેવીમાં, એરફોર્સમાં, સરહદ જાવ, એ દેશ માટે કરો છો સાહેબ. તમારા વિસ્તારના કોઈ, તમે નાયબ મામલતદારની, નાયબ મામલતદારની પોસ્ટ ઉપર હોય, મારી એક સ્ટુડન્ટ છે અત્યારે નાયબ મામલતદારની પોસ્ટ ઉપર છે. ગઈકાલે મને એનો એક મેસેજ આવ્યો કે સર, કાલે મેં બે જણને બહુ ખુશ કર્યા. મેં કીધું શું કર્યું તે? તો કે સર, એ બે જણ મારું કામે નહોતું, કેમ કે હું તો નાયબ મામલતદાર એમડીએમમાં છું અને એ લોકો આવ્યા હતા બીજા કામ માટે, પણ મને એમ થયું કે આ મારું, મારી કચેરીમાં કોઈ અરજદાર આવ્યો છે તો લાવ, મારી ફરજ છે કર્મચારી તરીકે એને હેલ્પ કરું. સર, મેં એને ખાલી આંગળી ચીંધાડી, તમારે અહીંયા જવાનું છે. અને સર, એ મને આશીર્વાદ આપતા ગયા કે દીકરી આ બહુ લાંબી ઉંમરની થાન, બહુ સુખી રહેતી, અમને આટલું ચીંધાડ્યું. તો સાહેબ, મને બહુ આનંદ થયો. સાહેબ, તમે આ બહુ મોટી સેવા કરી. કઈ સેવા ખબર? આ દેશના નાગરિકને એક ખુશી આપી. સાહેબ, આ આગળ વિચાર છે તો તમારો, તો તમને ઊંકો હક છે એમાં રહેવાનો. પણ આપણો આ એટીટ્યુડ ક્યારે જનરેટ થાય? શું કામ? હવે તમે જોજો, જેના થોટ્સ જ, હવે થોટ્સ ક્યાંથી આવે? આ એટીટ્યુડ બહેનો, બિલીફથી, બિલીફ ઇમોશનથી, ઇમોશન થોટમાં આવ્યા. અને આપણે શું મહેનત કરીએ છીએ અહીંયા બહારની દુનિયામાં? બહારની દુનિયામાં ગમે એટલી મહેનત કરો, કંઈ ફેર પડવાનો નથી. યુ વોન્ટ ચેન્જ, કંઈ બી ચેન્જ નહીં કરી શકો. એક તણોથુ ચેન્જ નહીં થાય તમારાથી. પણ જો અંદરની દુનિયા બદલી ગઈ ને સાહેબ, બહારની દુનિયા આમ બદલશે, આમ ખટાક કરતી બદલશે. શું કામ? કારણ કે બહારની દુનિયા તો ખેંચાતી આવે સાહેબ. જેનો એટીટ્યુડ જ સિંહ જેવો હોય, તો એની પાછી આજુબાજુ જંગલ ને સિંહ જ આવે, એની આજુબાજુ ઘેટા બકરા ન આવે. પણ તમારો એટીટ્યુડ જ નબળો છે,
આજે તમે એમ કહો, તમે નક્કી કરીને ફરજો કે મારે યુપીએસસી ની તૈયારી કરવી છે, યુપીએસસી ની તૈયારી કરવી છે, આઈટીટ્યુડ તમે રાખજો. તમે એવું માનો છો કે તમારી આજુબાજુ કોઈ પ્યુન ની તૈયારી વાળો ફરક છે? તમે એવું માનો છો? ના, જેવો જેનો એટીટ્યુડ એવો એની વ્યક્તિ એની આજુબાજુ રહે. અને સાચું કહું સાહેબ, તમારી ઓળખાણ છે ને, તમારી ઓળખાણ તમે યાદ રાખજો, તમારી આજુબાજુ કોણ છે ખબર પડી જાય. અહીંયા એક શબ્દ બહુ સરસ લખ્યો છે મેં, જો આ શું લખ્યું છે, કોણ કે છે આ શું લખ્યું છે, તમને શું લાગે છે આ મેં શું લખ્યું છે? તમે કોણ છો ને સાહેબ, એ તમારી આજુબાજુ વાળા માણસો પરથી નક્કી થાય. અને તમારી આજુબાજુ ક્યાંથી આવે? જેવો તમારો એટીટ્યુડ હોય ને સાહેબ, એવી રીતે આવે. યાદ રાખજો, આ શબ્દ કોકને શું દેખાશે? તેર દેખાશે. તો કોકને શું દેખાશે? એમ દેખાશે. તો કોકને શું દેખાશે? બી દેખાશે. યાદ રાખજો સાહેબ, યાદ રાખજો. એવું નથી, એવું નથી. પણ સાહેબ અહીંયા હું 12 અને અહીંયા હું 14 લખીશ તો આ શબ્દનો અર્થ થઈ જશે 13. પણ અહીંયા હું એ અને અહીંયા હું સી લખીશ તો આ શબ્દ બની જશે બી. તમારી આજુબાજુ કોણ છે ને સાહેબ, એ બહુ મેટર કરે છે તમારું ડિસાઈડ કરવાનું. જે તમારી આજુબાજુ રહેશે ને એ તમારી કિંમત થઈ જશે. તો તમારે શું ઈચ્છું, તમારી આજુબાજુ કોને રાખવા છે? અને એટલા માટે આ એટીટ્યુડ કરવા માટે સાહેબ આ વિચાર ઉપર કામ પડો. તો વિચાર એટલે શું, હું શું કહેવા માંગુ છું, અલ્ટિમેટલી હું ક્યાં જવા માંગુ છું? સાહેબ અલ્ટિમેટલી હું તમને એટલું કહેવા માંગુ છું કે પહેલું કામ એ કરો એક સ્ટુડન્ટ તરીકે, એક્સેપ્ટ રિયાલિટી. હવે મેં અત્યાર સુધી વાત શું કરી કે તમારો વાક નતો, પણ જો આ શબ્દથી હવે જો તમે નહીં સમજો તો હવે તમારો વાક છે. પહેલો સેન્ટેન્સ જે કડવું સત્ય મારે કેવું છે, શું? એક્સેપ્ટ રિયાલિટી. સ્વીકારો સાહેબ, સ્વીકારવાનું. શું સ્વીકારવાનું? કે તમે જે છો, તમે એ જે છો, એ કોઈ દુનિયા નથી કહેવાનું. એમ નથી કહેતો કે તમે છાપામાં આપી દો કે ભાઈ હું આવો છું. નહીં સાહેબ, તમે મનથી સ્વીકારો. કેમ કે તમારી અંદરના માણસને જ્યાં સુધી તમારી યારે બોન્ડેડ નહીં થાય ને, ત્યાં સુધી તમારા કાનમાં કીધા જ રાખશે રાતના 2 વાગે, સુવા નહીં દે સાહેબ. પેલા એને તમારો દોસ્ત કરી લો. તમારી અંદરનો જે તમારો તમે જે છો ને, તમારી અંદરનો એને પેલા દોસ્ત કરી લો કે ભાઈ તું મને ખોટું ટટો ટટો કામ ન કર, મને ખબર છે મારે શું કરવું છે, હું સ્વીકારું છું, હું આ છું. સાહેબ આ સ્વીકાર લ્યો કે હું અગર આજે કોઈ વાતમાં નબળો છું તો છું, એમાં મારો એકનો વાક નથી. હું ફરી કહું છું, તમે આજે જે કઈ બી છો એ તમારો વાક નથી. યાદ રાખજો, કારણ કે તમારી અંદર જે વિચાર આવ્યા એ વિચાર નાખવા વાળું કોણ? અગર એક બાળક 2 વર્ષનું બાળક છે, એ બાળકની સામે એક સાપ ચાલ્યો જાય છે, અને એ બાળકની સામે એક કીડી ચાલી જાય છે, અને એ બાળકની સામે એક દોરડું પડ્યું છે, સાહેબ આ ત્રણેય વસ્તુનો મતલબ એ બાળકને નથી ખબર. બરાબર, એ બાળક માટે દોરડું પણ એ જ છે અને સાપ પણ એ જ છે. સમજો, કીડી પણ એ જ છે, વીછી પણ એ જ છે. પણ સાહેબ દોરડું જ્યારે એ બાળક ટચ કરે ત્યારે આપણે ટચ કરવા દઈએ છીએ, મતલબ કહે છે કે આ કરાય, આમાં કઈ વાંધો નથી. સાપ દેખાય તો આપણે એમ કહીએ હા પાપ. સમજી ગયા? આ સાપનો ડર જે આપણે એના બેસાડ્યો, એ આપણે બેસાડ્યો છે. અને આપણે ડર કેમ બેસાડીએ છીએ સાહેબ? આપણા અનુભવ પરથી. અગર હું યુપીએસસી ક્લિયર ના કરી શક્યો, એનો મતલબ મારો છોકરો તો ના જ કરી શકે. કેમ કે મારી અંદર એક ઓલરેડી બિલીફ છે, હું બિલીફ લઈને આટા મારું ચારે બાજુ. યુપીએસસી બહુ હાર્ડ છે યાર, બહુ હાર્ડ છે. એના કરતા આપણે એક સેફ્ટીનું કામ કરીએ. સૌથી પહેલા આપણે શું કરીએ કે આપણે એક નાની નોકરી લઈ લઈએ, પછી ધીમે ધીમે થાય. સાહેબ સવાલ નાની નોકરીનો નથી. પહેલી વાત તો કોઈ કામ કે કોઈ નોકરી નાની કે મોટી ન હોય, કામ હોય. પહેલી વાત. બીજી વાત સાહેબ, આનો મતલબ શું કે પહેલા એક લઈ લઈએ પછી જોશું? મતલબ શું? તમે ઇન્ડાયરેક્ટલી ખુદને બેવકૂફ બનાવો છો કે એક નોકરી લઈ લે, સેફ્ટીની કામમાં પડી જાય, બીજું કયું તેલ લેવા કે માથાકૂટ કરાય નહીં. સાહેબ એના કરતા હું એમ નથી કહેતો કે નોકરી ન લ્યો. લો સાહેબ, એક નહીં, હું તો ત્યાં સુધી કોઈ હિંમત હોય તો બધી એક્ઝામ આપો અને બધી ક્રેક કરો, અને અપોઇન્ટમેન્ટ લેટર આવે ને પછી એના ફાળો કે નથી લેવી આ નોકરી, મારો ટાર્ગેટ બીજો છે. સાહેબ તો મરદ કહેવાય. ખાલી એમ નથી કહેતો કે કોઈ એક નહીં, હું માની એક્ઝામમાં રસ નથી, હું એવી આપતો નથી, મારે બસ યુપીએસસી આપવી છે. સાહેબ એમ નહીં, એવા ખોટા એવું જાકમ જીકી નહીં બોલાવાની. અગર તમે સાચે તમે જો રિયાલિટી સ્વીકારો છો તો સાહેબ મહેનત કરવાની નો ડાઉટ, પણ પેલા સ્વીકારો ક્યાં ક્યાં નબળા છો. રિયાલિટી ખોટા ઇલ્યુઝનમાં ભ્રમણમાં નહીં રહેવાનું સાહેબ. ખુદને જોવો સાહેબ, ખુદને રોજ આઈનામાં જોવો સાહેબ. રોજ એકને એકને પોતાને પ્રશ્ન પૂછો. કયા પ્રશ્ન પૂછો સાહેબ? એ પ્રશ્ન પૂછો કે તું ગઈકાલે જ્યાં હતો, કે તું ગઈકાલે જ્યાં હતી આજે એનામાં એના કરતા તારામાં ઇમ્પ્રુવમેન્ટ છે કે નહીં? યસ ઓર નો? આ પહેલી વાત સાહેબ. અને જે દિવસે તમે તમારા મિરરમાં માણસને જેથી આંખમાં આંખ મિલાવી શકો ને, દુનિયાની એક બેન ત્રણ કરી નાખશો તમે.
તમને એવું લાગે છે કે તમે સોસાયટી ડરો છો? ના સાહેબ, બહુ મોટી ચોકડી આપું છું, હું બહુ પ્રેક્ટિકલ વાત કરું છું. આ દુનિયામાં માણસ ડરતો હોય ને તો ખુદથી ડરે છે સાહેબ, સોસાયટીથી સમાજથી ન ડરતો. તમે તમારી આંખથી આંખ નહીં મિલાવી શકો મિરરમાં. અગર તમે મહેનત નથી કરતા ને તો તમારી આંખથી આંખ નહીં મળે. અગર તમે ખુદને બેવકૂફ બનો છો, બનાવો છો ને, તો આંખથી આંખ નહીં મળે. પણ સાહેબ, એકવાર આંખ ખોલી મિલાવીને કહી દો કે અત્યાર સુધી શું થયું મારા માટે મતલબ નથી. લાઈફ ઇઝ ઓલ અબાઉટ નેક્સ્ટ સ્ટેપ. મારા માટે ઇમ્પોર્ટન્ટ નથી સાહેબ, પણ હવે હું આજથી મને પ્રોમિસ કરું છું કે હું મારું 100% આપીશ. આઈ વિલ ગીવ માય 100% ટુ માય વર્ક. હું મારું 100% આપીશ, અને એ પછી પણ કદાચ કુદરતને મંજૂર નથી તો પણ મને એનો નિર્ણય સ્વીકારે છે. શું કામ? કેમ કે સાહેબ, ગીતા લઈ લો મહાભારતમાંથી, કે પછી રામાયણ લઈ લો, કુરાન લઈ લો, બાઇબલ લઈ લો, સાહેબ એક વાત તો દરેક ગુરુ ગ્રંથ સાહેબથી લઈને બધે લખ્યા છે કે તમારું કર્મ ક્યારેય એળે ફોગટ જશે નહીં. ક્યારે નહીં જાય સાહેબ. અગર કોઈ માણસને ખુશ કરો છે ને સાહેબ, તો એને કરો જેને રોજ સવારે ઉઠીને મિરરમાં આઈનામાં જુઓ છો. સાહેબ, દુનિયા ખુશ થાય કે એનાથી શું ફલક? દુનિયા તો એનું લેવલ ચેન્જ કરી નાખશે. સાહેબ, તમે આજે બિન સચિવાલય ક્લાર્ક પડશો, દુનિયા કાલ લેવલ ચેન્જ કરીને કહેશે કે મામલતદાર થા તો સાચો. તમે મામલતદાર થશો તો કલેક્ટરની અપેક્ષા રાખશે. તમે કલેક્ટર થશો તો એમ કહેશે કલેક્ટર બની ગયો, પણ સાચો પાવર તો સંસદ સભ્ય પાસે છે. તમે એ બની ગયા તેમ કહેશે બધું સાચું, પીએમ બનતો સાચો. કરશો શું સાહેબ? એના કરતા દુનિયા ગઈ તેલ લેવા. જે દિવસે તમે ખુદને ખુશ કરતા શીખી ગયા ને સાહેબ, ખુદને, એટલે દુનિયા તમારી ખુશીમાં બહુ ખુશ થઈ જશે. આ દુનિયા છે ને બસ સાહેબ, બહુ બહુ મને અનુભવ બહુ ઓછો છે સાહેબ. મેં વાંચ્યું છે એના ઉપરથી, અને જે મેં નાની એમથી જિંદગીમાં મેં જેટલું જોયું છે ને એટલું હું તમને કહું છું, જે હું મારા ખુદ ઉપર, આ કોઈ કિતાબી વાતો નથી સાહેબ. છેલ્લા 5 વર્ષમાં જે મેં અનુભવ કર્યો છે બંને ફિલ્ડનો, રિયલ લાઈફનો, માણ હું એક માઇન્ડ ટ્રેનર છું, વર્કશોપ કરું છું, સેમિનાર કરું છું, મેં પુસ્તકો વાંચ્યા છે સાહેબ. તમને આશ્ચર્ય થશે સાહેબ, આટલા બધા પુસ્તકો એમને વાંચીને આ બધા પુસ્તકો શું કામ આવા કહે છે? આના બધા સાર તમને ખબર છે શું? આટલા આટલા જાડા પુસ્તકો સાહેબ. આ બધા વસ્તુ એમ કહે છે, જે દિવસે માણસ એનું સ્ટેટ ઓફ માઇન્ડ ચેન્જ કરી નાખે ને સાહેબ, તે દિવસે આ દુનિયા છે ને તમને શોધતી આવે સાહેબ. તમે તમારી જાતને છુપાવશો ને લોકો તમને ગમ્યાથી ગોતી લેશે. શું કામ? આ દુનિયામાં અઘરામાં અઘરું હોય ને તો ખુદને ખુશ કરવાનું. સાહેબ, હું તમને બધાને ખુશ કરી શકું સાહેબ. હું હમણાં 5 જોક્સ બોલીશ, થોડાક હું ગાંડા કાઢીશ, જે હું ઘણી વાર લેક્ચરમાં કાઢતો, થોડું હા હા હિ કરીશ, તમે બધા હસશો સાહેબ. તમને તો હસાવી દે સાહેબ, પણ સાહેબ આ લેક્ચર બંધ કરી અગર જો હું પોતે જ ખુશ નથી સાહેબ, તો હું કઈ, હું બધું કરું નકામું છે? આ સ્ટન્ટ છે સાહેબ. સૌથી પહેલા ખુદને ખુશ કરો. આ દુનિયાનું અલ્ટિમેટમ કોઈ કહે ને સાહેબ, તમારો ગોલ શું છે સાહેબ? તમારો ગોલ શું હોય ખબર છે? તમારી જાતને ખુશ કરી દો સાહેબ. અને પછી જો જે માણસ પોતાની જાતને ખુશ કરી દે ને સાહેબ, એને દુનિયાને ખુશ કરવાની જરૂર ન હોય. શું કામ ખબર? જ્યારે તમે ખુશ હોય ને, તમારી અંદરથી એટલા વેવ્સ નીકળતા હોય ને કે તમારી આજુબાજુ વાળાને તમને જોઈને ખુશી મળે સાહેબ. તમારા જીવનમાં કેટલાય માણસો એવા હશે કે તમને જોઈને આંખો ઠંડી થાય, એમ થાય યાર આ માણસને જોયા રાખીએ, આ માણસ બોલતે સાંભળ્યા રાખીએ. શું કામ? કારણ કે એ માણસ દિલથી ખુશ છે. અને દિલથી શું કામ ખુશ છે? કેમ કે એને ખબર પડી કે સાહેબ કે મારા જીવનમાં સૌથી પહેલા મારે એક વાસ્તવિકતા સ્વીકારવાની છે કે મારામાં કયા કયા ફોલ્ટ છે, પછી મારે બીજું કામ એ ફોલ્ટ ઉપર કામ કરવાનું છે, ત્રીજું કામ મારે એમાં કામ કરતું રહે અને જે લેવલે પહોંચ્યું છે ત્યાં પહોંચીને સંતોષ માનવાનું છે. The main thing is you have to satisfied. સંતોષ માનો સાહેબ. અગર એ સંતોષ નહીં માનો, અગર તમે ખુદને ઇમ્પ્રુવ નહીં કરો તો નકામું છે. તો બસ એટલી રિક્વેસ્ટ સાહેબ, આ બધું બહુ દોડાદોડી નથી કરવાની. રોજ નાના નાના કામ કરો, રોજ નાના નાના. આજે તમે મહેનત કરો છો, વેરી ગુડ સાહેબ. આજે કેટલું થયું, કેટલા સબ્જેક્ટ થયા? તો કોકને ના પૂછો. કોકને શું કામ પૂછો સાહેબ? શું કામ પૂછો છો કોકને? તમે મને પૂછો સાહેબ, તમે કેટલું વાંચ્યું? હું કહીશ લ્યો સાહેબ, મેં આજે આ બુક વાંચી લીધી. આ બોલી રહી તો તમે તો ટેન્શનમાં આવી ગયા. શું કામ? બીકોઝ તમે સરખાવો છો મને. નહીં સરખાવાનું સાહેબ, જિંદગીમાં આટલું સમજી ગયો છું. અગર ખુશ રહેવું છે, કોઈને સરખાવો નહીં. ચાહે રિયલ લાઈફ હોય તમારી, ચાહે કોઈ બી તમારી સ્ટડીની લાઈફ હોય, કરિયર હોય, તમારો બિઝનેસ હોય, તમારા રિલેશનશિપ હોય, નેવર એવર ટ્રાય ટુ કમ્પેર. ક્યારેય સરખાવશો નહીં સાહેબ. રોજ ટુકડા જોડો કામના. આજે આટલું કામ થયું, આજે આટલું કામ થયું, નાના નાના ટુકડા જોતા રહ્યો. અને તમે જો સાહેબ, એક દિવસ એ ટુકડો તમારો ગોલ પૂરો કરી દેશે સાહેબ. બહુ મસ્ત મજાની વાત છે. એક બહુ સરસ લેખક એ કોઈ કીધું છે કે લક્ષ્ય કિતના ભી બડા હો, લક્ષ્ય કિતના ભી બડા હો, મનુષ્ય કે સાહસ સે બડા નહીં.
હારા વહી જો લડા નહીં. આપણે તો સાહેબ ત્યાં ગેમમાં જતા પહેલા જ હારી જાય છે. શું કામ? કારણ કે સાહેબ મારા અને તમારા વિચાર જ પહેલેથી નાના છે કે એક નાની નોકરી લઈ લે. નોકરી નાની નથી, આપણે કોઈ બિન સચિવાલય નાની નોકરી નથી સાહેબ, મામલતદાર નાની નોકરી નથી, કલેક્ટર નાની નોકરી નથી, કંઈ નાનું નથી. પણ સાહેબ તમારા મારા મગજમાં એક ફિટ કરવામાં આવ્યું છે કે પેલા ક્લાસ 3 થઈ જવાય, પછી ક્લાસ 2 થવાય, પછી સમય મળે ક્લાસ 1 થવાય, નકર કંઈ ન થાય તો ક્લાસ 3 તો છે જ. આજે આજે છેલ્લું વાક્ય છે ને કે કંઈ ન મળે તો ક્લાસ 3 તો છે જ. મતલબ શું કહેવા માંગો છો કે તમે તમારી જાત જે તમે આટલું કામ કરી શકો છો તમને આટલામાં સુખી કરી દીધા, બસ આટલું લે ભાઈ, બહુ લાંબુ જવાનું નથી. આની યારે મને વિરોધ છે. આજે તમને બધાને જોઉં છું ને સાહેબ, મને દયા આવે છે. તમારા ઉપર દયા નથી આવતી, મને મારા ઉપર દયા આવે છે, આ સોસાયટી ઉપર દયા આવે છે, એ દરેક માવતર ઉપર આવે છે કે સાહેબ તમારા છોકરાને ઉડવાનું પાક આપો. હજી કદાચ આ લેક્ચર મારો એક પણ પેરેન્ટ સાંભળે છે અને એને સુધી પહોંચે તોય ઘણું. હું ફરી બી આ જોડે વિનંતી કરું છું, તમારા છોકરા કે છોકરી ઉપર વિશ્વાસ રાખો. અગર એ છોકરો કે છોકરી ક્યારે નબળો પડે છે સાહેબ, એને એક જ વ્યવહાર આપો કે તું રિઝલ્ટ શું લે એની યારે મારે કઈ મતલબ નથી સાહેબ. રિઝલ્ટ એને કઈ મતલબ નથી, પણ તારા પ્રયત્ન તો હોવા જોઈએ ને, પ્રયત્ન હોવા જોઈએ સાહેબ. રિઝલ્ટ અરે મતલબ નથી. રિઝલ્ટ તો તું કદાચ એક સામાન્ય કોઈ નાની નોકરી કર લે, પ્રાઇવેટ કે ગવર્મેન્ટ જોબ લે કે કલેક્ટર બનાવ, રિઝલ્ટ તો સેકન્ડ થિંગ છે. બટ પ્રયત્ન તો હોવા જોઈએ ને સાહેબ. તારા પ્રયત્ન કયા છે કે તું પ્રયત્ન શું 100% આપી રહ્યો છે કે તું ખુદને બેવકૂફ બનાવે છે અને રોજ એક નવું કારણ શોધે છે જેથી કરીને તું અમને બધાને આપી શકે. સર એ તો નથી થતી ને ગેમ આપણી યારે. બસ આ ગેમ ન થાય એટલા માટે કહું છું. બહુ સિમ્પલ વાત છે સાહેબ કે આપણા સંતાનોને, આપણા નાના ભાઈ બહેનને, હું તો કહું છું તમામ છોકરાને બી મારી વિનંતી છે કે જ્યારે તમને કોઈ પૂછવા આવે ને, તમને જ્યારે કોઈ પૂછવા આવે ને સાહેબ, શું પૂછવા આવે કે સર મારે, તમે ઘણા સમયથી મહેનત કરો છો જીપીએસસીમાં, સર મારે શું કરાય, સર અત્યારે બિનસચિવાલયમાં અટેમ્પ્ટ કરાય સાહેબ, હું એને કહું એટલું કહજો, એને પહેલી વાત એ કહેજો કે ભાઈ હું 4 વર્ષ ત્યાં મહેનત કરું છું, મારું શું થયું મારી યારે ન સરખાવ, પણ મને એટલી ખબર છે કે જો તું તારો ગોલ ઊંચો રાખીશ અને તું તારું 100% આપ સાહેબ, એક જ વાત યાદ રાખવાની, મારા 100% આપો બસ, બીજું કાંઈ નહીં સાહેબ. રિઝલ્ટ એની મેળે આવશે સાહેબ, પરિણામની પરવા ન કરો, બસ તમે તૂટી પડો સાહેબ. ખાલી તમે તમારા 100% આપો અને 100% શું કામ આપવાનો, કોઈ પણ ફિયર વગર. આપને છે ને ફિયર મારી નાખે છે. કયો ફિયર? ફેલિયરનો. અને ફેલિયરનો ફિયર તમને ફરી પાછો કહો, તમને કોની ડર લાગે? તમને એવું લાગે છે કે તમે ફરી પાછા સમાજથી ડરો છો? ના, આ અગેન તમે પોતાને મૂર્ખ બનાવો છો. તમે જો સમાજથી ડરતા હોય ને સાહેબ, તો તમે સમાજથી છુપાઈને ક્યાંક બહાર ભાગી ગયો હોય, એલિયન બની ક્યાંક બીજા ગ્રહમાં રહેવા આવી ગયો. તમે સોસાયટીથી નથી ડરતા સાહેબ, હું ફરી પાછું તમને ક્લિયર કરવા માંગુ છું, તમે ડરો છો ખુદથી. તમને બીજા કોઈ કેની અસર નથી, તમને ખુદનું લાગે છે, અહીંયા સાહેબ ખૂચે છે કે સાલો ઓલો બની ગયો, આ બની ગયો, બની ગયો, હું ન બન્યો. આ આ વાત છે ને ખૂચે સાહેબ તમને. એટલા માટે તમે બાના આપો છો કે મને પહેલા એમ કીધું, મારા પપ્પાએ એમ કીધું. ના સાહેબ, કોઈએ કાંઈ નથી કીધું, કોઈનો કંઈ ફરક નથી પડતો. હું તમને ચેલેન્જ આપું સાહેબ, મારી ખાલી એટલી વાત માનો, તમે ખાલી 100% મહેનત કરો, ખાલી દિલથી મહેનત કરો સાહેબ, પરિણામથી ઉકેલ લેવા. અને દિલથી મહેનત કરીને તમે ફેલ થાજો સાહેબ, ફેલ થશો. હું તમને ચેલેન્જ આપી સાહેબ, આ દુનિયાનો કોઈ માણસ તમારી સામે આંખ નહીં ઉપાડી શકે. શું કામ ખબર? કે જ્યારે તમારી સામે કહેવા આવશે ને કે એલા ફેલ થયો, અને ત્યારે તમારે તમે આંખ આમ જોઈને સાહેબ, એ તમારી આંખની જ્વાળા જોઈને ભાગી જશે અને તરત જ બીજું સેન્ટેન્સ એનું એવું હશે કે નહીં, અમે જોયું તે મહેનત બહુ સરસ કરી અને આનું તમને ફળ મળશે. અને સાહેબ ફળ મળે 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 જ. ફળ કેમ ન મળે સાહેબ? ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં અર્જુનને કીધું છે કે તું કર્મ કર, પણ ફળની અપેક્ષા ન રાખ, આશા ન રાખ. શું કામ એવું કીધું છે? કારણ કે ફળ કદાચ તારા સમયે ન મળે, ફળ કદાચ તારા સમયે ન મળે, પણ ફળ મળશે એની હું તને ખાતરી આપું છું. તો તમારી શું ખબર તમારી મહેનતનું ફળ આજે ન મળે, શું ખબર મહેનતનું ફળ પછી મળશે? પણ સાહેબ એને એ ફળની અપેક્ષાએ મહેનત બંધ ન કરાય. રોજ ઓછું ઓછું કરો સાહેબ, પણ દિલથી કરો. અને એક દિવસ એવો આવશે કે જે દિવસે તમને તમારી જાત ઉપર વિશ્વાસ આવશે ને, ત્યારે સાહેબ તમે આ દુનિયાના પંખી ઉડે ને ઉડવા માંગશો. સાહેબ અલ્ટિમેટલી એક નોકરી સારી લઈ લો, એક સારો બિઝનેસમેન થઈ જાઓ, ખૂબ બધા પૈસા કમાઈ જાઓ અને એક સારો બંગલો કરી લો, બધું કરી લો સાહેબ, બધું થઈ જાય, બધું થઈ જાય. છેલ્લે સાહેબ અલ્ટિમેટલી એક વસ્તુ તો તમારે જોશે જ ને, કહ્યું સુખ.
શાંતિ સાહેબ આ તો જોશે ને, અને સુખ શાંતિ તમે એવું માનો છો કે બંગલા કાર કલેક્ટરનો હોદ્દો એનાથી મળશે? ના સાહેબ ના, તમારી અંદરના માણસને ખુશ કરો. અરે એ માણસને ખુશ ક્યારે થશે સાહેબ? એ ત્યારે થશે જ્યારે તમે જે કામ કરો છો ને, જે બી કામ કરો એમાં પેલી વાત પોતાની આરે કરો. બહારના શું કરો, હું તમને શું કરાવી દઉં, હું તમને શું કરાવ્યો? તમે મારા પર બિલીવ કરો, તમે મારા પર ડિપેન્ડ છો કે સર મને દીક્ષિત સર આગળ લાવશે. દીક્ષિત સર શું કામ આગળ લાવે તમને ભાઈ? આગળ દીક્ષિત સર તમને કઈ બનાવી શકે તો દીક્ષિત સર બની ન હોય કે હોય? મને મારી ખબર પડી ગઈ છે શું મારે આ કરવાનું છે, તો હું એ રસ્તે પકડી લીધો. મેં મારા અંદરના માણસને વાત કરી લીધી છે. મને ખબર છે તને શું ગમે છે, મને ખબર એને આ ગમે છે, હું એ જ કરું છું ને, મને મજા જ કામ કરવાની. જો મજા જ, હું મારું કામ કરું છું મસ્ત રીતે. સાહેબ તમે સલાહ લ્યો, ડિપેન્ડ ના રહ્યો. કોઈ માણસ આ દુનિયામાં તમને સફળ કરી શકે તો એક જ માણસ છે, તમે પોતે, તમારી અંદરનો માણસ. આંખ બંધ કરો ને વિચારો, ખાલી જુઓ કે તમારામાં કેટલી તાકાત છે સાહેબ. ભૂકા કાઢી નાખો ભૂકા. અને મજા શું ખબર છે, ક્યારેક ક્યારેક જીવનમાં ફેલ થવાની મજા છે. હું તો કહું થવું જોઈએ એકવાર, કારણ કે તમે ફેલ થાવ ને ફેલ, ત્યારે તમને તમારી અસલી ઓકાત ખબર પડે કે આ તો હું ફેલ થયો, મેં જો આટલું આટલું કર્યું હોત ને તો ફેલ ન થાત. આજે આટલું આટલું કરવાનું જે ચૂકી ગયા ને તમે, રહી ગયા ને, તમને ખબર તો પડી કે હું આટલું આટલું કરી શકું છું. બસ સાહેબ એક જ વાત કહેવા માગું છું લાસ્ટમાં લેક્ચરને સમપ કરતા પહેલા, સાહેબ ખુદ ઉપર ટ્રસ્ટ રાખજો. આ દુનિયામાં તમને દર 100 લોકો એક માણસ એવું કહેશે કે તારે તું કરી શકે વાંધો નહીં, અને 99 એમ કહેશે કે જોજો ભાઈ, જોજો ભાઈ, જોજો ભાઈ, બીવડાવશે. 99% બીવડાવશે, એક માણસ સપોર્ટ તો નહીં જ કરે. શું કહેશે, કદાચ તું કરી શકે છે. સાહેબ આ 100 માંથી એકેય માણસની આપણે જરૂર નથી, જરૂર છે તમારી અંદરના માણસની. સાહેબ આંખ બંધ કરો, વિચારો, તમને ખરેખર એવું લાગે છે કે તમે એટલા નમાલા માણસ છો કે કંઈ ન કરી શકો? સાહેબ ખરેખર એવું લાગે તમને કે તમે કુદરતનું એવું સર્જન છો કે જે આ માણસ ધરતી ઉપરનો બોજ છે એવું લાગે? સાહેબ શું કામ, શું કામ ખુદને ઉલ્લુ બનાવો? સાહેબ તમારી પાસે કુદરતે એટલું આપ્યું છે તો સાહેબ ઉપયોગ કરો ને સાહેબ, અને ખુદ ખુશ રહ્યો ને સાહેબ, સેલિબ્રેટ કરતા જાઓ જીવનમાં. અને સેલિબ્રેટ કરવા માટે સાહેબ હું એટલે તો જયારે મારો વર્કશોપ હોય ને સાહેબ એક શીખવાડું, સાહેબ હંમેશા ગ્રેટિટ્યુડ રાખો સાહેબ. તમે 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 છે ને સાહેબ, તમે જયારે કંઈક વાંચો ને સાહેબ, એમાંથી શીખો. શું શીખો ખબર છે કે સાહેબ આજે મેં 10 ચેપ્ટર વાંચ્યા, સાહેબ મારી બુકમાં 20 ચેપ્ટર છે, આટલી જાડી બુક હતી સાહેબ, મેં એમાંથી આજે ખાલી આટલા પેજ વાંચ્યા. કેટલા? આટલા દેખાય છે, આટલા પેજ. સાહેબ તો આટલા પેજ વાંચ્યા છે ને એનો આનંદ કરો, આ બાકી છે એનું દુઃખ ન મનાવો સાહેબ, આ વાંચ્યા છે એનો આનંદ કરો. સાહેબ એ સેલિબ્રેટ કરવાનું શરૂ કરશો ને એક દિવસ તમને ઘણું બધું મળશે. સ્ટાર્ટ સેલિબ્રેટિંગ, સેલિબ્રેટિંગ સ્ટાર્ટ કરો, બીજું કાંઈ નહીં સાહેબ. અને એટલા માટે તમને બહુ સરસ વિડીયો બતાવું સાહેબ, અને બહુ સરસ વાત કહું. લાઈફ ઇઝ ઓલ અબાઉટ નેક્સ્ટ સ્ટેપ. ગઈકાલે તમારી સાથે શું થયું કઈ મહત્વ નથી રાખતું. તમે કેટલી એક્ઝામમાં ફેલ થયા, સોસાયટી શું કીધું, અરે આજ આ લેક્ચર ચાલે છે ત્યાં સુધીમાં તમારી સાથે તમે ચાહે રિલેશનમાં, સંબંધોમાં ફેલ થયા છો, તમે ચાહે કરિયરમાં ફેલ, કઈ મતલબ નથી સાહેબ. ના 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 ના, કોઈ ઇમ્પોર્ટન્ટ નથી સર. ઇમ્પોર્ટન્ટ એ છે કે આ લેક્ચર પતે પછી તમે શું કરવાના છો. આ લેક્ચર પત્યા પછી પણ હજી તમે એ જ ગાડરિયા પ્રવાહમાં જવાનો છો કે એકવાર આઈનામાં નજરમાં નજર નાખીને કહેવાના છો કે યસ હું સ્વીકારું છું, આટલા 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 વિષયમાં નબળો છું, હું સ્વીકારું છું, પણ હું સાથે એ પણ સ્વીકારું છું, હું જવાબદારી લઉં છું ભાઈ તને, ભાઈ બેન તને ખુશ કરવાની. આવું કોને કહેવાનું? તમારી સામે જે મિરરમાં છે ને માણસને, બસ એને ખુશ કરી દો. સાહેબ દુનિયા તમારા ઇન્ટરવ્યૂ લેવા આવશે, આ મારી ખાતરી છે. આ મારી ખાતરી છે કે આ દુનિયા તમારા ઇન્ટરવ્યૂ લેવા આવશે, પણ પહેલા તમારે એક માણસને ખુશ કરવો પડશે. એકવાર એને દિલથી કહી દો કે હું તને મજબૂત કરીશ, કેમ કે અંદરનો માણસ નબળો છે તમારો, તો તમને હેલ્પ નથી કરી શકતો. સાહેબ એને સારા વિચાર આપો, સારી લાગણીઓ આપો, સારા થોટ્સ આવશે, સારા વિચાર આવશે, સારી લાગણી આવશે, સાહેબ તમારો એટીટ્યુડ બદલાઈ જશે. કેના તરફનો? જિંદગી તરફનો. બસ એટલા માટે સાહેબ આ મારે શબ્દ કયો હતો, એટીટ્યુડ ફોર જીપીએસસી. જો મેં આ શબ્દ, હું તો એટીટ્યુડ ફોર લાઈફ કહું છું સાહેબ. જીવનમાં એટીટ્યુડ એવો હોવો જોઈએ. જીવનને કેમ જોવાનું ખબર છે સાહેબ? આ દુનિયામાં બહુ નસીબવાળા હોય ને એને જ માણસનો અવતાર મળે. આનાથી વિશેષ બીજું શું હોય યાર? અહીંયા કેમ પૂરી થઈ ગઈ છે. અને એટલે મારા વર્કશોપમાં જયારે છોકરા હોય ને સાહેબ, ત્યારે એટલા એન્જોય કરતા. હું તમને એક ખાલી એનું ટ્રેલર બતાવું સાહેબ, તમે જો કેટલો જલસો માગતો હોય. જો તમે તમે ખાલી એક એક એ વસ્તુ તમે જો, તમે એમ કહેશો કે વાવ સાહેબ ખરેખર આ લોકો જલસા કરે. જો
અને જલસા મારો સાહેબ લાઈફ બહુ મસ્ત છે લવ યુ ઓલ ગાઈઝ થેન્ક યુ સો મચ ફોર બીંગ વિથ મી મારી સાથે રહેવા માટે ખૂબ ખૂબ આભાર તમારો બધાનો બહુ બધા સફળતાઓ જિંદગીમાં ખૂબ આગળ વધો સાહેબ ખુદને ક્યારેય નબળા નહીં સમજતા ટાટા બાય બાય સી યુ અક્ષય હમણાં આવશે એની મજા લેજો બાય